સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે લંપી વાયરસ પગ પેસારો કરી રહ્યો છે। લંપી વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે। લંપી વાયરસના કારણે રાજ્યમાં ઘણા પશુઓ અસરગ્રસ્ત થયા છે। આ વાયરસના કારણે હજારો પશુઓ મોતને ભેટ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયા ગામના સરપંચ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં લંપીગ્રસ્ત પશુઓ માટે અલાયદું સારવાર કેન્દ્ર ઊભું કરાયું છે, જ્યાં વડિયા વિસ્તારના લંપીગ્રસ્ત પશુઓને આયુર્વેદિક ઔષધિનો ધુમાડો આપી યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે। આ ઉપરાંત લંપીગ્રસ્ત પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। વડિયાના સરપંચ મનીષ ઢોલરિયા દ્વારા આજુબાજુના ગામડાઓમાં જો કોઈ પણ લંપીગ્રસ્ત પશુ હોય તો વડિયા સ્થિત પશુ સારવાર કેન્દ્ર ખાતે મોકલવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે। અમે વડિયાની અંદર મામલેદાર સાહેબ, વડિયા પીએસઆઈ સાહેબ અને અમારા મંત્રીઓ અને ગામજોગ લોકો અને અમારા જે ગૌસેવકની ટીમ છે ગોવર્ધન ગૌશાળાની, તમામ પૂરેપૂરો અમને સપોર્ટ છે। અને જ્યાં જ્યાં ગામની અંદર વડિયાની અંદર જ્યાં રજડતા જે ઢોર છે એમને લંપી એવા જ એને અમે આ મહારાજ સાહેબનું જે પાઠશાળા છે ત્યાં એમને અમને જગ્યા આપી છે। અમે જુદા ઢોર રાખીએ છીએ અને અમારી ટીમ જે ગૌસેવકની છે એ અમે રાતે ભેગા થઈ અત્યારે 6 જીવ લઈ આવ્યા છીએ, હજી 10-15 છે એમને રાતે અમે લઈ આવશું। અને અહીં નીણની વ્યવસ્થા કરી છે, ચારાની અને 2 ડૉક્ટર રાખેલા છે, જે તાત્કાલિક આવે એટલે એની અમે સારવાર કરીએ છીએ। અને તમામ ગામ લોકોના સરપંચોને હું આજુબાજુના જે સરપંચો છે એને એક અપીલ કરું છું કે આવી રીતના એક જુદી જગ્યા રાખો અને લંપી વાયરસ હોય તેવા પશુ લઈ અને જુદા રાખો અને એની સારવાર કરો। લીમડો છે, ગુગળ છે, કપૂર છે અને ઘણા દેશી ઉપચાર છે, એની ટૂંકમાં માવજત કરીને આ રીતના ધુવાળો કરો અને ફટાકડીનું પાણી છે એનો છંટકાવ કરો જેથી કરીને આ કાબૂમાં થાય। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।